ફરમાઈશ હતી કે બ્રેકફાસ્ટ માટે બોલાવો, તો આવો ચા નાસ્તો કરવા. જો કેવી રીતે ચાલુ કરી દીધું, લાપસી બનાવવાની છે, તૂટી લાપસી નવા ઘઉં લીધા એની બનાવવાની હતી. સ્કૂટર લઈને આવે છે અને આપણને ઘરે બેઠા જ ખાતર મળી રહે, ઝાડવાનું બધું. જો આ છે ખાતર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. રીટાબેન કીધા હતા કે ફાફડા જલેબી ને એવું બધું નાસ્તામાં નાસ્તો કરો એટલે બોલાવો, પણ અત્યારે જેની ઘરે નથી ને એટલે નહીં, રજા હોય ને ત્યારે જ ચા ફાફડા નાસ્તો બધું હોય. અત્યારે તો બસ ગાંઠિયા રોટલી ચા દૂધ એવું છે. જો બધા મારી ચા છે, દૂધ છે, ગાંઠિયા અને રોટલી અને એક લીટર ચા. એક લીટર નથી, થોડીક જ છે. તો ચાલો ચા નાસ્તો કરવા. અને જેની કાલે કદાચ કરે છે ત્યારે આપણે ફાફડા જલેબીનો કંઈ પ્રોગ્રામ કરશું. ઘરનું બધું કામ પતી ગયું અને હવે ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો આજે છે ને શાક શેનું બનાવવું છે એ નક્કી નથી, પણ લાપસી બનાવવાની છે, તૂટી લાપસી. નવા ઘઉં લીધા એની બનાવવાની હતી, તો બાકી જ રહી ગયું છે, પણ એનું દળાવેલ છે ને અલગ જ એક બાજુ રાખી દીધું છે, એમાંથી લાપસી બનાવવાની છે. તો લાપસી કરશું, બીજું કંઈક શાક બનાવશું, રોટલી કરશું, એ બધું બનાવશું. અને જેની કહે છે એક્ઝામ દેવાને આવવાનો ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યા સુધી હોય એનું પેપર, તો બસ થોડીક વારમાં જ આવતી હશે. અને હું કરી દઉં થોડીક રસોઈની શરૂઆત. લાપસી બનાવવા માટે છે ને આપણે આ લાપસીનું સ્પેશિયલ દળાયું છે, લાડવાનું અને લાપસીનું સરખું જોઈએ છે. થોડું મોટું દળેલું હોય ને એવું, તો આપણે માપ છે ને આ વાટકાથી જ કાઢવાના છે. તો આ એક વાટકો લોટ લીધો છે, તો એ જ વાટકાનો આપણે પાણી લેવામાં પણ ઉપયોગ કરવાનો છે, અથવા તો એવડી જ સાઇઝનો હોય ને એનો ઉપયોગ કરવાનો. આપણે આ જો એક વાટકો ભરી અને આ ઘઉંનો જાડો લોટ લીધો છે, અને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ લોટનો છે ને, આપણે બીજા વાસણમાં લઈ લઈશું. હવે આ લોટમાં છે ને આપણે મોણ દેવાનું છે, તો દેશી ઘી લીધું છે, 3 ચમચી લઈ લઈશું. તમારે તેલથી મોણ દેવું હોય તો તેલથી પણ દેવાય. દેશી ઘી આપણે 3 ચમચી લીધું છે, નાના હાથેથી આપણે એકદમ મસ્ત રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે કરીએ ને એટલે એકદમ સરસ છૂટી લાપસી થાય, કણે કણ એકદમ છૂટા છૂટા ફૂલે. ઘણા લોકો સીધે પણ લાપસી બનાવતા હોય છે, પણ આવી રીતે બનાવે ને તો બહુ સરસ બને છે, એટલે હું કાયમ આ રીતે જ બનાવું છું. એકદમ છૂટો છૂટો લોટ થઈ જાય. સરસ મિક્સ થઈ ગયો છે, આ રીતનું થવું જોઈએ. હવે આને આપણે એક સાઈડ રાખી દઈએ. એ વાટકાથી આપણે લોટ લીધો હતો અને એ વાટકાથી જ આપણે પાણી લીધું છે. પાણી લોટ કરતાં થોડુંક ઓછું લેવાનું, થોડુંક એક આંગળ જેટલું, એટલે પરફેક્ટ માપ આવે. આખો વાટકો ભરીને લોટ અને એનાથી થોડુંક ઓછું પાણી લેવાનું, અને એની સામે આપણે એક વાટકી ભરીને ગોળ લીધો છે,
ગોળ રહ્યો ને તમને ગળપણ ફાવતું હોય એટલું લેવાય. અમારે આ ઘરમાં થોડીક વધારે ગળપણવાળી લાપસી જોઈએ છે, મેં આખી વાટકી ભરીને લીધો છે અને વજનમાં 150 ગ્રામ જેટલો હશે. એ વાસણમાં લાપસી બનાવવાની છે ને એમાં આપણે પાણી લઈ લઈએ અને સાથે જ આપણે ગોળ પણ એડ કરી દઈએ અને દેશી ઘી આમાં પણ આપણે 3-4 ચમચી નાખી દઈશું. અને થોડુંક હલાવી લઈએ અને આને છે ને આપણે એકદમ ધીમા તાપે ઉકળવા માટે મૂકી દઈએ. આ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે આ જે લોટને મોણ દીધો છે ને એને શેકવાનો છે ધીમા તાપે, થોડો ગુલાબી થાય ને ત્યાં સુધી. આ લોટને આપણે જે વાસણમાં શેકવાનો છે એમાં લઈ લઈએ. આ લોટને છે ને ધીમા તાપે જ શેકવાનો છે. લોટ શેકાય એટલી વારમાં બીજી સાઈડ પાણી ઉકળી જશે, એટલે બે કામ એક સાથે થઈ જાય. આ રીતે હલાવતા જ રહેવાનું. થોડીક વારમાં છે ને શેકાઈ જશે એટલે સુગંધ આવશે અને કલરે થોડોક બદલાઈ જશે અને છૂટો છૂટો લોટ થઈ જાય એકદમ. આ રીતે શેકીને લોટ નાખવે ને એટલે સરસ લાપસી થાય. થોડી ઓલો સીધો નાખીએ તો થોડી ચીકણા જેવી થાય પણ આ સરસ થાય. જો લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, હજી થોડોક આપણે શેકી લઈએ, હજી થોડો ગોલ્ડન થાય ને ત્યાં સુધી. જો આ લોટ શેકાઈ ગયો છે અને બીજી સાઈડ પાણી પણ ઉકળી ગયો છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું. આ રીતનો થોડોક ગોલ્ડન કલર થઈ જાય ને એવો શેકીએ ને એટલે સરસ બને. પાણી ઉકળી ગયું છે તો આપણે આ એમાં નાખી દેવાનું છે. પાણી ઉકળી ગયું સરસ, હવે લોટ નાખી દઈ. ગેસનો તાપ્યો ને થોડી વાર ધીમો કરી નાખવાનો. બધો લોટ નાખી દીધો છે. હવે આપણે વેલણની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું. ગેસનો તાપ તો ધીમો જ રાખવાનો છે. એકદમ સરસ મિક્સ કરી લેવાનો, ક્યાંય કોરો લોટ ન રહે એ રીતે. મિક્સ થઈ ગયું છે, હવાને એકદમ ધીમા તાપે ઢાંકીને રાખવાની છે. ઢાંકી દઈશું અને 3-4 મિનિટ થવા દઈ અને પછી નીચે તવી રાખી અને પાછી આપણે 5-1 મિનિટ થવા દેવાની છે. 5-1 મિનિટ થઈ ગઈ છે, અમે જોઈ લઈએ. જો સરસ છૂટી થઈ ગઈ છે. વેલણ ત્યારે તે છૂટી કરી લેવાની. પાંચ મિનિટમાં આમ તો થઈ તો જાય જ છે પણ હજી થોડી વાર માટે આપણે તવી ઉપર થોડી વાર રાખી લઈએ એટલે એકદમ ધીમા તાપે સરસ થશે. 5-1 મિનિટ હવે તવી ઉપર આપણે રાખી દઈએ એટલે સરસ થઈ ગયું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ લઈએ હવે. જો સરસ થઈ ગઈ એકદમ છૂટી. આ લાપસી થઈ ગઈ છે કે નહીં એની ખાસ નિશાની હોય છે, વેલણમાં ન ચોટે ને એ લાપસી થઈ ગઈ હોય. અને આપણે ઉપરથી પણ 2-3 ચમચી ઘી નાખી દઈએ અને પછી મિક્સ કરી લઈએ એટલે એકદમ સરસ સોફ્ટ થાય. આ થોડીક હરિયાળીના ભૂખો નાખશું, એનાથી બહુ મસ્ત લાગે. હરિયાળી નાખવાથી બની જાય ને ત્યારે થોડીક એક નાની ચમચી જેટલી ખાંડ નાખી દઈએ ને એટલે બહુ મસ્ત લાગે. એટલે એ ખાસ નાખવી છેલ્લે ખાંડ. આ મિક્સ કરી લઈશું. બસ આપણી લાપસી તૈયાર. ખાંડ છે ને ગરમ લાપસી છે એટલે ઉગળી જ જશે, એમાં મિક્સ થઈ જશે. જો પ્રસાદ માટે આપણે સૌથી પહેલાં કાઢી લઈએ.
ઘી નાખશું ઉપરથી, તુલસીના પાન અને ગુલાબની પાકડી તૈયાર છે. જો આપણી લાપસી એકદમ પરફેક્ટ માપ સાથે આપણે લાપસી બનાવી છે ને એકદમ સરસ બની છે. બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ આવે આ માપ લઈએ ને એટલે. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ગુવારનું શાક કર્યું છે, રોટલી અને લાપસી આપણે નવા ખાવાની બનાવી. હું તો આવી રીતે બનાવું છું અને બહુ સરસ બને છે. ઘણા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય, બધાની રીત થોડીક થોડીક ફેરફાર થતો હોય, પણ હું તો આવી રીતે બનાવું છું. હાલો જમવા. આખો દિવસ ફરવા દીધા, આટલા ઢગલા થયા છે. એક ઢગલો આયા થયો અને હજી આ બધું ભર્યું જ છે. એક ઢગલો ઓલી બાજુ હવે પૂરું થવા આવ્યું છે. ચીકુનું ઝાડે થોડું થોડું કટિંગ કર્યું, કપડાં સૂકવવામાં બહુ નડતું હતું, થોડું થોડું કટિંગ કરી નાખ્યું. આજે મેં ખાતર લીધું, ખા કે કમ્પોસ્ટ ખાતર. એક ભાઈ છે ને સ્કૂટર લઈને આવે છે ને આપણને ઘરે બેઠા જ ખાતર મળી રહે ઝાડવાનું બધું. અને એ લોકો ફોન નંબર આપ્યો છે, કાર્ડે આપ્યો છે, એ કે આખા રાજકોટમાં ગમે ત્યાં બોલાવે ને તો હું આપ જઈને આપી આવું છું. અને ખીચિયા પાપડને એવું બધું એ લોકો વેચે છે. ખાતર તો સરસ છે, 100 રૂપિયાનું 3 કિલો આપ્યું, 3 પેકેટ. એટલે કાલ છે ને આ બધામાં થોડું થોડું નાખી દેવું છે. બતાવતો એ ખાતર. આ છે ખાતર, 3 પેકેટ છે, 1-1 કિલોના 100 રૂપિયાના છે. જો સાફ સફાઈનું કામ પૂરું થયું, એકદમ ચોખ્ખું કરી નાખ્યું, તો વાત સુધી પાછું હજુ એવું થઈ જાય છે, પણ એટલું ઓછું થાય. ક્યારે ને બધું ચોખ્ખું થઈ ગયું, શું કરે, દોરા કાપે છે. જો આટલું છે હજી, ત્યાં એક પાન નથી રહેવા દીધું. સવાર સુધી હતું એવું ને એવું ખાવાનું છે. એક ટબ ભરાઈ ગયો ને કોથળો ભરાઈ ગયો. ચાલો હવે ડ્રાય ફ્રેશ થઈશ અને રસોઈ કરીશ. રસોઈમાં તો જઉં છું, વિચારું છું દાલ ફ્રાય બનાવવાનું. ચાલો જમવા. તો દાલ ફ્રાય તો પછી ગેમ ઘેના નથી ખાવી, દાલ ફ્રાય ન બનાવી. અને મસાલા ખીચડી, ચટણી અને મરચાં અને છાસ એટલું જમવાનું છે. હાલો જમવા. જો તો કચોરી આવી જમીન ફ્રી થઈ ગયા, કામ પતી ગયું બધું, વાંચવા બેસી ગયા. જો કેવી જેની સુઈ ગઈ એવી વાંચવા બેઠો છે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ કહેવાય, બાય, ગુડ નાઇટ.